नमस्कार विद्यार्थी मित्रों, अश्वमेघ विद्यालय किल्ला पारडी, हूँ सेजल ठाकुर। आज आप जोईशुं धोरण 7 गुजराती मीडियम माटे विषय छे संस्कृत। संस्कृत में मित्रों आपणे सेमिस्टर 2 नी बुक हवे भणवाना छीए। सेमिस्टर बुक में चैप्टर नंबर 1 के जेनुं नाम छे प्रहेलिकाहा। प्रहेलिकाहा एटले एनो गुजराती अर्थ थाय छे उखाणा। आनंद साथे ज्ञान आपे ते प्रहेलिका। बाळको एकबीजाने उखाणा पूछीने आनंद साथे ज्ञान प्राप्त करे छे। तेनाथी बुद्धिनी कसोटी अने भाषानो पण विकास थाय छे। अहीं मित्रों चैप्टर नंबर 1 मां केटली प्रहेलिकाओ आपेली छे, तो 5 प्रहेलिकाओ। आ 5 प्रहेलिकाने ध्यानपूर्वक आपणे समझिए अने एनु अनुवाद पण करवानो छे अने एनो उकेल पण लखवानो रहेशे। परीक्षामां तमारे मित्रों एक प्रहेलिका, दाखला तरीके पहला नंबरनी प्रहेलिका तमने पूछवामां आवे तो तमारे एनु भाषांतर पण लखवानो अने एनो उकेल पण लखवानो रहेशे। હવે આપણે પ્રહેલિકા નંબર 1 જોઈશું। વૃક્ષાગ્રવાસિનઃ ચ પક્ષીરાજઃ ત્રિનેત્રધારિનઃ ચ સુલપાણિઃ ત્વગવસ્ત્રધારિનઃ ચ સિદ્ધયોગી જલમ ચ બિભ્રન્ન ઘટોન મેઘઃ। વૃક્ષાગ્રવાસી, વૃક્ષ અને અગ્ર એટલે વૃક્ષ એટલે શું, ઝાડ ની અગ્રભાગે ટોચ ઉપર, ન ચ પક્ષીરાજઃ, પક્ષીરાજ કોણ છે, પક્ષીરાજ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો ગરુડને, તો તે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી। ન ચ પક્ષીરાજઃ એટલે પક્ષીઓનો રાજા ગરુડ નથી। ત્રિનેત્રધારી ન ચ સુલપાણિઃ, ત્રિનેત્રધારી એટલે કે ત્રણ નેત્રોવાળા, ત્રણ નેત્રોને ધારણ કરનારા। ન ચ સુલપાણિઃ એટલે ત્રણ નેત્રોવાળો છે પણ ત્રિશૂલ ધારણ કરનાર ભગવાન શંકર નથી। સુલપાણિઃ એટલે ત્રિશૂલ ધારણ કરનાર, કોણ, તો ભગવાન શંકર નથી। ત્વગવસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી, ત્વગ વસ્ત્રનો અર્થ થાય છે ચર્મનું વસ્ત્ર અથવા તો ચામડાનું વસ્ત્ર। ત્વગ વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી એટલે ચામડાનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી। કોણ નથી, સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી। ચામડાનું વસ્ત્ર ધારણ કરેલું છે છતાં પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી। જલમ ચ બિભ્રન્ન ઘટોન મેઘઃ, તે પાણી ધારણ કરેલો છે પણ ઘડો નથી કે વાદળ નથી। જલમ ચ બિભ્રન્ન, બિભ્રન્ન એટલે શું, ધારણ કરનાર। ઘટોન મેઘઃ એટલે ઘડો નથી કે નથી વાદળ। ફરીથી આપણે ગુજરાતી જોઈ લઈએ, તે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી। તે ત્રણ નેત્રોવાળો છે પણ ત્રિશૂલ ધારણ કરનાર ભગવાન શંકર નથી। તે ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી। તે પાણી ધારણ કરે છે પણ ઘડો નથી કે વાદળ નથી। કહો તે કોણ છે, ઉખાણો પૂછેલો છે તમને, એનો જવાબ શું આવે, તો નાળિયેર, જવાબ આવશે નાળિયેર। એટલે ઉકેલ ડેશ કરીને તમારે લખવાનું છે નાળિયેર। હવે નાળિયેર શા માટે એ તમારે સમજાવવાનું છે, તો નાળિયેર જળની ટોચ પર હોય છે, તેને ત્રણ આંખો અને ઉપર કાચલું હોય છે, તેમાં પાણી પણ હોય છે, એટલા માટે આનો જવાબ નાળિયેર છે। હવે બીજી પ્રહેલિકા આપણે જોઈશું, નર નારી સમુત્પન્ના શાસ્ત્રી દેહવી વર્જિતા અમોખી કુરુતે શબ્દમ જાત માત્રા વિનશ્યતિ।
शास्त्री एटले के ते स्त्री, नर नारी समुत्पन्नः एटले के ते स्त्री नर अने नारी थी जन्मेली छे। देह विवर्जिता नो अर्थ थाय छे देह विनानी, नर अने नारी थी जन्मेली छे छता शरीर वगरनी छे। अमुखी कुरुते शब्दम, अमुखी एटले मो विनानी होवा छता ते अवाज करे छे। अने जात मात्रा विनश्यति एटले जन्मता ज नष्ट थई जाय छे। कहो ते कोण छे? ते स्त्री नर अने नारी थी जन्मेली छे छता शरीर वगरनी छे। मो विनानी होवा छता ते अवाज करे छे अने जन्मता ज नष्ट थई जाय छे। कोण छे? तो एनो जवाब आवशे चपटी। हवे चपटी शा माटे एनी समझूती आपीशुं। तो अंगूઠો નર અને વચલી આંગળી નારી એ બે વડે ચપટીનો જન્મ થાય છે। તેને શરીર જ હોતું નથી, વળી મુખ ન હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતા જ નષ્ટ થઈ જાય છે। તમે ચપટી વગાડો ને તો અંગૂઠો અને વચલી આંગળીથી ચપટીનો, બે આંગળીથી ચપટીનો જન્મ થાય છે અને એ મુખ વગરની, મો વગરની હોવા છતાં શું કરે છે? અવાજ કરે છે અને જન્મતા, થોડોક અવાજ થાય પછી અવાજ થતો બંધ થઈ જાય ને, એટલા માટે જન્મતા જ એ નષ્ટ થઈ જાય છે એવું કહેવામાં આવે છે। હવે આપણે જોઈશું પ્રહેલિકા નંબર 3। કૃષ્ણ મુખી ન માર્જરી દ્વિજિહ્વા ન ચ સર્પિણી પંચભર્તી ન પાંચાલી યો જાનાતી સહ પંડિતઃ। હવે આનું અનુવાદ આપણે જોઈશું। કૃષ્ણ મુખી ન માર્જરી, કૃષ્ણ એટલે શું? તો કાળા। કૃષ્ણ મુખી એટલે કાળા મુખ વાળી અને માર્જરી એટલે શું? તો બિલાડી। તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી। દ્વિજિહ્વા ન ચ સર્પિણી, દ્વિજિહ્વા એટલે શું? તો બે જીભવાળી, દ્વિ એટલે શું? બે, અને જીહ્વા એટલે જીભ, બે જીભવાળી છે પણ ન ચ સર્પિણી એટલે સાપ નથી। પંચભર્તી ન પાંચાલી, તે પાંચ પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી। પાંચાલી એટલે કોણ? દ્રૌપદી। એ પાંચ પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી। યો જાનાતી સહ પંડિતઃ, તેને જે જાણે છે તે પંડિત છે। એ કોણ છે? એ વસ્તુ શું છે? તો એ વસ્તુ છે સાહીવાળી પેન। જવાબ શું છે? સાહીવાળી પેન। તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી અને બે જીભવાળી છે પણ સાપ નથી। તે પાંચ પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી અને જે જાણે છે તે પંડિત છે। જવાબ છે સાહીવાળી પેન। તો શા માટે સાહીવાળી પેન? તો કલમનું મુખ કાળું હોય છે। કલમ એટલે સાહીવાળી પેન હોય છે ને, એનું મુખ, એનો પોઈન્ટ કાળો હોય છે। કલમની ટાંકની આગળનો ભાગ કપાયેલો હોય છે, એટલે કે કલમની જ્યાં અણી હોય છે ત્યાં આગળનો ભાગ થોડો ક્રોસ કપાયેલો હોય છે અને કલમને પકડનાર પાંચ આંગળા તેના પાંચ પતિઓ છે। કલમને પકડવા માટે આપણે પણ લખીએ તો, આપણે પેન્સિલ કે પેનને પકડીએ ત્યારે આપણે પાંચે પાંચ આંગળા ભેગા થાય છે ને, તો કલમને પકડનાર પાંચ આંગળાઓ તેના પાંચ પતિઓ છે, એટલા માટે એ વસ્તુ શું છે? તો સાહીવાળી પેન। ચોથી પ્રહેલિકા, દંતેહીન શિલાભક્ષી નિર્જીવો બહુભાષક ગુણસ્યુતિ સમૃદ્ધો અપી પરપાદે ન ગચ્છતિ। હવે જોઈશું આપણે એનું અનુવાદ। દંતેહીન શિલાભક્ષી, દંતેહીન એટલે કે દાંત વિનાનો હોવા છતાં, શિલાભક્ષી, શિલા એટલે શું? પથ્થર,
પથ્થરને ખાય છે, ભક્ષી એટલે ખાય છે. દંતે હિનઃ શિલા ભક્ષી એટલે જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે. નિર્જીવો બહુ ભસ કહો, નિર્જીવો એટલે કે જીવ વગરનો હોવા છતાં, બહુ ભસ કહો એટલે બહુ બોલબોલ કરે છે. ગુણશ્યુતિ સમૃદ્ધો અપી પરપાદેન ગચ્છતિ. ગુણશ્યુતિ એટલે શું? તો જે ગુણની દોરીથી સંધાયેલો છે, શ્યુતિ એટલે સંધાયેલો છે, અને પારકે પગે ચાલે છે. પરપાદેન ગચ્છતિ એટલે શું? તો પારકે પગે ચાલે છે. તે કોણ છે? તો જોડા અથવા તો બૂટ. આપણે બૂટ કે ચપ્પલને શું કહીએ છીએ? જોડા કહીએ ને. તો જવાબ છે જોડા. શા માટે? તો જોડાને દાંત હોતા નથી તો પણ તે કાકરાને ચગદી નાખે છે. કાકરાને શું કરે છે? એનો ભૂક્કો કરી નાખે છે. એનો દાંત નથી તો પણ. જોડામાં જીવ હોતો નથી છતાં તે બહુ અવાજ કરે છે. એટલે આપણે ચપ્પલ પહેરી હોય કે બૂટ પહેર્યા હોય તો આપણે ચાલીએ તો એનો ટકટક અવાજ આવે ને, તો એનામાં જીવ નથી, નિર્જીવ વસ્તુ છે, છતાં પણ એ અવાજ કરે છે. તે દોરીની સિલાઈથી સંધાયેલો હોય છે. એટલે બૂટમાં જે દોરીઓ આવે છે ને, એ દોરીની વાત કરી છે કે દોરીઓથી એ સંધાયેલો હોય છે. અને પારકા પગે ચાલે છે એટલે શું? તો માણસના પગે ચાલે છે. તે વસ્તુ કોણ છે? જોડા અથવા તો બૂટ. પાંચમો પ્રશ્ન, પાંચમી પ્રહેલિકા છે. કસ્તુરી જાયતે કસ્માત કો હંતી કરિણામ કુલમ કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. અહીં આપણને પ્રશ્ન કરેલા છે, ત્રણ પ્રશ્ન કરેલા છે, એનો જવાબ પણ પ્રહેલિકામાં જ આપેલો છે. એ આપણે જોઈશું. કસ્તુરી જાયતે કસ્માત કો, એટલે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે. કસ્માત એટલે શેમાંથી ઉત્પન્ન થાય છે. કો હંતી હરિણામ કુલમ, કો હંતી એટલે કોણ હાથીઓડા ટોળાને હરી જાય છે. કોણ હણી જાય છે? કુલમ એટલે કરિણામ, કુલમ એટલે હાથીઓના ટોળાને કોણ હણી નાખે છે. ત્રીજો પ્રશ્ન છે. કિમ કુર્યાત કાતરો યુદ્ધે, એટલે કે કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? કાતરો એટલે શું? તો કાયર. કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? ત્રણ પ્રશ્ન પૂછેલા છે. કયા કયા? તો કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે, કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે, અને ત્રીજો પ્રશ્ન છે કાયર માણસ યુદ્ધમાં શું કરે છે. હવે એનો જવાબ ક્યાં છે? ચોથા ચરણમાં છે. મૃગાત સિંહ પલાયનમ. ત્રણ શબ્દ છે ને. તો પહેલા પ્રશ્નનો જવાબ છે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે, તો મૃગાત. મૃગાત એટલે શું? તો હરણમાંથી, બરાબર. પછી બીજા પ્રશ્નનો જવાબ છે કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે, તો સિંહ. કોણ મારી નાખે છે? સિંહ. અને ત્રીજો પ્રશ્ન છે કાયર માણસ યુદ્ધમાં શું કરે છે, તો પલાયનમ. એટલે કે કાયર માણસ હોય તે યુદ્ધમાંથી પલાયન કરે છે, એટલે કે ભાગી જાય છે. તો મિત્રો, આપણે પ્રહેલિકા 1-5 નો અનુવાદ, એનો ઉકેલ અને ઉકેલની સમજૂતી આપણે શીખી ગયા છીએ. આ ઉકેલ અને સમજૂતી તમારે તૈયાર કરવાની છે, અને અનુવાદમાં પણ આ પૂછી શકાય, શ્લોક પૂર્તિમાં પણ પૂછી શકાય. મિત્રો, શ્લોક પૂર્તિમાં 1-4 પ્રહેલિકા પૂછી શકાય, અને અનુવાદ અને ઉકેલ લખવામાં 1-5 પ્રહેલિકા પૂછી શકાય. થેન્ક યુ.